ચોટીલામાં રામ રાઈટ ફાઉન્ડેશન દ્વારા 73મા ગણતંત્ર દિવસની ઉજવણી રક્તદાન થકી કરવામાં આવી હતી. યુવાનોએ રક્તદાન માટે લાઈન લગાડી ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો હતો. 26મી જાન્યુઆરી 2022ના રોજ સતત બીજા વર્ષે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન શહેરની મધ્ય આવેલી પ્રાથમિક શાળા નંબર 2 ખાતે કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગ્યાથી શરૂ થયેલ કેમ્પ રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યો હતો અને યુવાનો, વડીલો અને બહેનોએ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. રાજકોટની પ્રસિદ્ધ લાઈફ બ્લડ બેંક દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરી લોહી લેવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 50 જેટલા રક્તદાતાઓ સામાન્ય બીમારી કે કોરોના રસી લીધાના ટૂંકા ગાળાના કારણે રક્તદાન કરી શક્યા ન હતા, જ્યારે 80 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે સર્વરોગ નિદાન કેમ્પ અને કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનની હોસ્પિટલ ચોટીલાના ડૉક્ટર ફૈજલ મામટી અને ટ્રીમ પ્રિન્સ ડેન્ટલ કેરના ડૉક્ટર પ્રિન્સ પર બતાણી લોકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓ ફ્રીમાં આપી હતી અને તાલુકા હેલ્થ ઓફિસના રાહુલભાઈ પરમાર SI અને તેમની ટીમે કોરોનાની રસીનો પ્રથમ, બીજો તેમજ બુસ્ટર ડોઝ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન ડી પઠાણ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. જગદીશ સિજાલા, ZSTV ચોટીલા.